નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે તેરમું ચેપ્ટર સમિતિ વિશે જોઈશું વિદ્યાર્થી મિત્રો સમિતિ વિશે તમારા માટે નવો વિષય છે ખરેખર મેં સરસ મજાનું ડિટેલમાં સમજાવેલું છે તમે એક વખત સંપૂર્ણ વિડીયો જોશો તો જ સંપૂર્ણ ખ્યાલ આવશે અને આગળ ધોરણ સાતમાં પણ આ ચેપ્ટર સમિતિનું પૂછાય છે એટલે ખરેખર તમારા માટે સમજવું ખૂબ જ મહત્ત્વનું છે એટલે વિડીયો છેલ્લે સુધી જોજો તો કંઈક ભણ્યા છો એવું થશે અને લાઇફ તમને યાદ પણ રહેશે એક પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરું પહેલું ખાલી જગ્યા રેખા આકૃતિને બે એકરૂપ ભાગમાં વહેંચે છે તો આવશે વિદ્યાર્થી મિત્રો પછી વધુ ડિટેલમાં આપણે આગળ ખાલી જગ્યામાં જોઈશું પછી બીજું શું કહે છે તાજમહેલના ચિત્રને ખાલી ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તમને પેલા તાજમહેલનું ચિત્ર જોઈએ આપણે તો થોડું આ ટાઈપ હોય રીતે થોડું દોરું છું આ રીતે તાજમહેલનું ચિત્ર હું સાદું દોરું છું બરાબર તમને વધુ સમજણ આપ વિદ્યાર્થી મિત્રો થોડી વાર થશે પણ ખરેખર તમને સમજ્યા છો એવું કંઈક થશે એટલે વિડીયો છેલ્લે સુધી જોજો સમિતિ એટલે શું તો બે સરખા ભાગ કરાઈને સમિતિ કહેવાય તો ચલો અહીં હું જો એક અહીં લીટી દોરું તો આ તાજમહેલના આ ભાગે સરખો થયો અને આ ભાગે સરખો થયો જો અહીં દોરું તો આ ભાગ ટોચમાં આવી જાય આ ભાગ ના આવે એટલે આ બાજુ દોરું તો બે સરખા ભાગ થાય નહીં ફક્ત એક જ જગ્યા એવી છે કે અહીં લીટી દોરું તો જ બે સરખા ભાગ થાય એટલે સમિતિની રેખા તાજમહેલના ચિત્રની કેટલી થાય વિદ્યાર્થી મિત્રો એક જ થાય બરાબર આને સમિતિ કહેવાય હું તમને સાથે સાથે સમજાવતો જઈશ એટલું લખવાનું મહત્ત્વ હું ક્યારેય આપતો નથી ચલો આગળ ત્રીજું સાત સેમી ઊંચાઈના રેખા અરીસામાં મળતું પ્રતિબિંબ ખાલી જગ્યા સેમી ઊંચાઈનું હોય વિદ્યાર્થી મિત્રો તમે સપોઝ કે આ સાત સેન્ટીમીટર ઊંચાઈ છે અને આ અરીસું છે તો અહીં પણ જે પ્રતિબિંબ મળે કેટલાનું મળ સાત સેન્ટીમીટરનું જ મળે બરાબર છે તમે સવારે અરીસામાં જુઓ તો પણ તમારા જેવડું જ પ્રતિબિંબ હોય એટલે આ સાત સેમી ઊંચાઈ હોય તો પ્રતિબિંબની ઊંચાઈ પણ કેવી હોય વિદ્યાર્થી મિત્રો સાત સેમી જ હોય પછી ચોરસની સમિતિની રેખાની સંખ્યા ખાલી જગ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો ચોરસ એટલે ચારે ચાર બાજુઓ સરખ્યું હોય તો આ એક બે ત્રણ અને ચાર સમિતિ હોય એટલે અહીં આપણે જવાબમાં કેટલા લખીશું ચાર લખીશું વર્તુળની સમિતિની રેખાની સંખ્યા ખાલી જગ્યા હોય તો વર્તુળ હોય એને અસંખ્ય હોય કઈ રીતે હું તમને સમજાવું આ વર્તુળ છે તો આ એક બે ત્રણ ચાર પાંચ એમાં ગમે તેટલો લીટો વિદ્યાર્થી મિત્રો તમે અહીં દોરી શકો છો બરાબર એટલે અસંખ્ય હોય પછી નિયમિત સષ્ટકોણ ને સમિતિની રેખાની સંખ્યા ખાલી જગ્યા હોય સષ્ટકોણ એટલે છ બાજુ હોય વિદ્યાર્થી મિત્રો પાછળ આપણે જોઈશું એટલે લખી દઉં છું છ હોય સષ્ટકોણ આને કહેવાય તમને ખ્યાલ ના હોય તો જો એ આ સષ્ટકોણ છે જો આ એક બે ત્રણ ચાર પોચ અને છ બાજુઓ છે પછી સમ બાજુ ત્રિકોણની સમિતિની રેખાની સંખ્યા ખાલી જગ્યા હોય સમજુ ત્રિકોણને ત્રણ હોય કઈ રીતે તો અહીં બતાવી દઉં ચલો ત્રિકોણ ત્રિકોણને ત્રણે ત્રણ બાજુઓ સરખી હોય તો એક આ હોય અહીંથી એક પછી અહીંથી બે અને અહીંથી ત્રણ બરાબર પછી લંબચોરસમાં સમિતિની રેખાની સંખ્યા ખાલી જગ્યા હોય તો લંબચોરસમાં બે હોય કઈ રીતે તમને સમજાવો જો એક આ ઉપોભાગ એક એક આયરી અને એક આ બીજી બરાબર પછી અંગ્રેજી મૂળાક્ષર એસની સમિતિની રેખા ખાલી જગ્યા હોય આવું આ એસ દોર્યું તો ચાલો આના અહીં કટિંગ કરીએ આપણે વચમાંથી તો આ ભાગે જુદો પડે ને આ ભાગે જુદો પડે કારણ કે આયરો અહીં છૂટો છે ને આયરો અહીં છૂટો છે એટલે આ રીતે ના થાય ચલો ઊભો મારીએ આપણે તો પણ આ બંને ભાગ કેવા પડે અલગ અલગ પડે એટલે અહીં જવાબ શું આવી જશે શૂન્ય આવી જશે પછી અંગ્રેજી મૂળાક્ષર ની સમિતિની રેખા ખાલી જગ્યા છે ચલો એચ જોઈએ આપણે એ જ જોઈએ તો જો અહીં અહીંથી ભાગ કરો હું તો આ બાજુનો ભાગ અને આ બાજુનો બંને સરખા થાય ચલો અહીંથી ભાગ કરું તો પણ આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ બંને સરખા થાય એટલે એક અને બે થઈ તો અહીં કેટલો જવાબ આવશે બે જવાબ આવશે બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો સમજપૂર્વક સમજશો તો તમારા સાતમા ધોરણમાં પણ તમારે કામ આવવાનું છે બરાબર એટલે હું તમને વધુ ડિટેલમાં ખબર આવે અને સમજાવવાનું ટ્રાય કરું છું ચલો એક વિષમ બાજુ ત્રિકોણની સમિતિની રેખાઓની સંખ્યા ખાલી જગ્યા હોય ઝીરો હોય પણ કઈ રીતે તો ડાયરેક્ટ જવાબ લખીએ તો આપણને ખબર પડે નહીં પેલા તો વિષમ બાજુ ત્રિકોણ એટલે શું તો ત્રણે ત્રણ બાજુઓના માપ અલગ અલગ હોય હું તમને દોરીને બતાવું સપોઝ આ ત્રણ હોય સેન્ટીમીટર આ ચાર હોય અને આ પાંચ હોય એટલે ત્રણે ત્રણ બાજુઓના માપ અલગ અલગ હોય એટલે સમિતિની રેખા કેવી થઈ જાય સોરી સંખ્યા જીરો થઈ જાય પછી સમદ્રી બાજુ ત્રિકોણની સમિતિની રેખાઓની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો વિદ્યાર્થી મિત્રો એક હોય કઈ રીતે હું તમને સમજાવું સપોઝ કાત્રી કોણ છે તો સમદ્રી બાજુ એટલે આ ત્રણ સેન્ટીમીટર હોય તો આ પણ ત્રણ સેન્ટીમીટર પછી આ પાંચ સેન્ટીમીટર ભલે રહ્યો બરાબર એટલે બંને બાજુઓના માપ સરખાવે એટલે એમાંથી એક સમિતિની રેખા પસાર થાય એટલે અહીં કેટલા આવે એક આવે પછી ખાલી જગ્યાની સમિતિની રેખાઓની સંખ્યા અસંખ્ય હોય તો વળતું ન હોય આપણે આગળ આ ખાલી આગળ જોઈ ગયેલા છીએ બરાબર પ્રશ્ન એકમાં આવું આવ્યું હતું પછી ખાલી જગ્યાની સમિતિની રેખાઓની સંખ્યા ચાર છે તો શે હોય ચોરસ હોય મેં આ પણ બતાવી ઉદાહરણ તમને બતાવું તો તમને સાથે ખ્યાલ આવે જુઓ ચોરસની સમિતિની રેખા ચાર હોય છે બરાબર તમને આકૃતિ દોરીને મેં સમજાવેલું છે પછી ખાલી જગ્યા ત્રિકોણની સમિતિની રેખાઓની સંખ્યા ત્રણ છે તો સમ બાજુ આગળ ખાલી જગ્યા આવી ગયેલી છે સમ બાજુ એટલે બધી જ બાજુના માપ સરખા હોય રમવાના પત્તામાં લાલના છક્કાના પત્તાને ને સમિતિની રેખાઓની સંખ્યા ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો એક આવો એ તમે લાલનું પત્તું પત્તા રમતા હોય તો જ તમને ખ્યાલ આવશે બાકી એ પત્તાની જરૂર પડે એટલે બરાબર ચલો ખાલી જગ્યાનું પ્રતિબિંબ મૂળ જેવું દેખાય હવે જો આ બીનું પ્રતિબિંબ છે જવાબ આવશે એ કઈ રીતે હું તમને સમજાવી દઉં છું જો આ બીનું પ્રતિબિંબ છે તો અહીં પ્રતિબિંબ આ બી છે એ છે અને એસ છે તો એનો પ્રતિબિંબ હું તમને દૂરી બતાવું આ બીનું કેવું પડે આ રીતે પડે એટલે આ તો આવવાના એનું કેવું પડે જો એમાં એવું ને એવું પડે એટલે એ જવાબ લખ્યો એસમાં કેવું પડે એ આવું થઈ જાય એટલે આ પણ આવવા નહીં આ આ આ બદલાઈ ગયું આ એમના એમ છે એટલે જવાબ કયો લખ્યો અને આ પણ બદલાઈ ગયું ખાલી જગ્યાનું પ્રતિબિંબ મૂળ જેવું દેખાતું નથી તો વિદ્યાર્થી મિત્રો છે જેવું એન આવશે કઈ રીતે હું તમને સમજાવ્યું એ પણ આકૃતિ દોરવી પડશે કયું છે ઓ એમ અને એન છે જુઓ ઓનું પ્રતિબિંબ કેવું મળે એના જીવ જ મળે એમનું એમના જેવું જ મળે પણ એનનું શું થઈ જશે તો એન આખો બદલાઈ જશે એ ઓમ જશે પછી ઓમ જશે અને પછી ઓમ જશે એટલે આખો એન બદલાઈ જાય એટલે એના જીવ કોનું ના દેખાય એનનું આવો બરાબર એટલે મેં જવાબ શું લખ્યો એન લખ્યો પછી આપણે આગળ જે પહેલાના બીજા પ્રશ્નમાં જોઈ ગયા એ પ્રમાણે જોડકા છે વિષમ બાજુ ત્રિકોણ તો સમિતિની રેખા કેટલી હોય તો વિષમ બાજુ એટલે એક બાજુનું માપ સરખું ના આવે એટલે ઝીરો આવે એટલે ઝીરોમાં ઈ છે તો અહીંયા આપણે ઈ કરીશું પછી સમદ્રી બાજુ એટલે બે બાજુઓ સરખી હોય તો જવાબ એક આવે એ પણ આપણે આગળ ખાલી જગ્યાએ જોઈ ગયા તો એક એટલે ડી આવશે પછી સમ બાજુ ત્રિકોણ એ પણ આપણે આગળ જોઈ ગયા સમ બાજુમાં ત્રણ આવે એટલે બી આવશે પછી લંબ ચોરસ એ પણ આપણે જોઈએ બે આવો તો બે મો એટલે સી આવે અને ચોરસમાં ચાર તો એ આવે તો શું જવાબ આવ્યો ઈ ડી બી સી અને એ આવશે ઓકે આ રીતે તમે શાંતિથી સમજશો તો વિદ્યાર્થી મિત્રો ખરેખર સમિતિ એક ઇઝી ચેપ્ટર છે તમે ધ્યાનથી સમજો તો બાકી જે સમજ્યા વગર ભરે એના માટે બહુ અઘરું પણ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટો ચતુષ્કોણની સમિતિની રેખા ચાર હોય છે તો ખોટું છે કઈ રીતે હું તમને સમજાવું આ ચતુષ્કોણ છે આના માપ આપેલા નથી વિદ્યાર્થી મિત્રો આ ત્રણ હોય આ ચારે હોય આ પાંચે હોય અને છ હોય એવું ચોક્કસ આપ્યું નથી બરાબર અહીં નિયમિત શબ્દ વાપર્યો હોય તો આપણે ચાર લખો બરાબર એટલે ખોટું આપી હતું પછી પંચકોણની સમિતિની રેખા પાંચ હોય છે તો આ પણ ખોટું પહેલાં તો પંચકોણ એટલે શું તો જેની પાંચ બાજુ હોય એને પંચકોણ કહેવાય જો હું તમને દોરીને બતાવું આ એક બે ત્રણ ચાર પાંચ પણ એ નિયમિત શબ્દ આપ્યો હોય તો આપણે પાંચ હોય પણ એ નિયમિત શબ્દ આપ્યો નથી એટલે એનું દરેકનું માપ જુદું જુદું હોઈ શકે એટલે ખોટું પછી ફૂટબોલના ચિત્રની સમિતિની રેખા અસંખ્ય હોય તો આ ખરું છે કઈ રીતે તો આપણે આગળ જોઈ ગયા ફૂટબોલનું ચિત્ર હોય ફૂટબોલ હોય કેવો હોય ગોળ હોય એટલા માટે આપણે આગળ જોઈ ગયા છે પછી ધનુષ્યના ચિત્રને સમિતિની એક રેખા હોય છે તો એ ખરું છે કઈ રીતે તમને બતાવું જો ધનુષ્ય કેવું હોય વિદ્યાર્થી મિત્રો હું તમને દોરું આવું હોય આવું જો અહીં વચ્ચેથી મારીએ તો આ બા જાય એટલે બે ના થાય પણ અહીંથી ઊભું કરો તમે તો એક સમિતિની રેખા આવો બરાબર એટલે અહીં એક જ લખ્યું છે એટલે આપણે ખરું કહ્યું પછી નોટબુકની સમિતિની છ રેખા હોય તો આ પણ ખોટું છે કઈ રીતે તમને જણાવું હવે વિદ્યાર્થી મિત્રો હંમેશા તમારી નોટબુક હોય એ કેવી હોય લંબચોરસ હોય તો એક આ હોય અને એક આ બે જ સમિતિની રેખા હોય તો છ કહ્યું છે એટલે ખોટું કહી દીધું પછી મૂળાક્ષર એચની સમિતિની બે રેખા હોય તો ખરું છે કઈ રીતે તમને બતાવો એચમાં અહીંથી કરો તો બે સરખા ભાગ આવે અને અહીંથી બે સરખા ભાગ આવે એટલે ખરું છે પછી મૂળાક્ષર આઈની સમિતિની એક રેખા હોય છે વિદ્યાર્થી મિત્રો તો આવું આપણે જોઈએ તો આ ખોટું વિધાન છે કઈ રીતે તમને બતાવું આઈ છે તો એ અહીં તો અહીંથી એક આવે ને અહીં ઊભી આવે એટલે બે આવી જુઓ તો એક કીધું છે એટલે ખોટું ગયું મૂળાક્ષર એફની સમિતિની બે રેખા હોય તો ખોટું છે કઈ રીતે એ સમજાવી દઉં તમને આપણે એફ દોર્યું હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી કટકો કરીએ તો એ બે અલગ થાય અને અહીંથી કરીએ તો એ અહીં ઝીરો જુઓ એટલે અહીં ખોટું જ આવે પછી ઘર ઘરમો વપરાતી થાળી સમિત આકૃતિ છે એટલે ગોળ જ છે બરાબર એટલે ખરું લખી દઈશું એ સમમિતિ જ બતાવો પછી કંપાસ બોક્સનું પિસ્તાલીસ અંશ પિસ્તાલીસ અંશ અને નેવું ધરાવતું કાટખૂણિયું સમિત છે તો વિદ્યાર્થી મિત્રો એ પણ સાચું છે બરાબર અહીં બે બાજુના સરખા છે તમે જુઓ આ કાટખુણિયું તમારે જે કંપાસ પેટી હોય એની અંદર આવો કાટખૂણિયું તમે જોજો કદી જોયું ના હોય તો પણ બરાબર એટલે ખાસ જોવાનું તો વિદ્યાર્થી મિત્રો તમે સમજપૂર્વક સમજશો તો બહુ એકદમ મારી દ્રષ્ટિએ ઈજી છે બરાબર પછી શું નીચે આપેલા ચિત્રોને સમિતિની રેખા દોરો હવે તમે જોવો તો આ ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો એ ચોરસ છે અને ચોરસમાં સમિતિની રેખા કેટલી હોય ચાર હું તમને બતાવી દઉં એક આવ ઊભી આ અહીં દોરો બે સરખા ભાગ થશે ચલો બીજી અહીં દોરો થોડો વિડીયો લોબો થશે પણ બહુ મજા આવશે તમને આ બીજો દોરો તો પણ સીધી આવો તમે તો પણ તમને સમિતિની રેખા મળશે અને અહીંથી અહીં દોરો તો પણ સમિતિની રેખા મળશે તમને એટલે કેટલી થઈ ચાર સમિતિની રેખા થઈ પછી આ લંબચોરસ તો આપણે આગળ જ બે આવો અને એક આડી બરાબર આ રેખા બે થઈ પછી ગોળ આવ્યું એને તો અસંખ્ય આવો કઈ રીતે જોવા એક જેટલું દૂરો એટલું ઓછું છે વિદ્યાર્થી મિત્રો આ બે પછી અહીંથી વચમાંથી લઈએ તો ત્રણ આ બાદ દોરું તો ચાર આ રીતે બધાના વચમાંથી લીધે જવું તો વધે જ જશે બરાબર પણ આપણે વધુ દોરીએ નહીં આ તો અસંખ્ય થવાની છે ભાઈ દોરતા દોરતા થાકી જઈએ આપણે તો બરાબર એટલે આટલી જ હું દોરી રહ્યો છું આનાય અંદર દોર્યું હોય જો બધાના અંદર મેં દોરી દીધી આ રીતે હવે સપોઝ કે આના અંદર પણ દોર્યું હોય તમે દોરી શકો છો પણ આપણે દોરતા નથી ચલો આગળ જોઈએ આપણા ધનુષની વાત થઈ ધનુષમાં એક જ હોય કઈ રીતે આ રીતે જો એ આ વચ્ચો જ કારણ કે અહીં બે ભાગ કરીએ અહીં તો અલગ થઈ જાય પછી આ ખૂણાનું છે તો ખૂણામાં એક જ હોય અહીંથી વચમાંથી લેવું પડે ઓકે આ સમિતિની રેખાય હવે આમાં કઈ આવે તો જો અસષ્ટ કોણ છે એક બે ત્રણ ચાર પો છ છે તો આમાં છ બાજુ હોય કઈ કઈ રીતે હું સમજાવજ એ આ એક પછી અહીંથી લઈ લઈએ આ બે પછી અહીંથી લઈએ આ ત્રણ બરાબર ત્રણ થઈ જાય અહીંથી લઈ લઈએ ચાર અહીંથી લઈ લઈએ પાંચ અને અહીંથી લઈ લઈએ તો આ છ થઈ ગઈ ઓકે આ રીતે આને કેટલી થશે છ થશે પછી આગળ નીચેના ચિત્રોને સમિતિની રેખા દોરી કેટલી રેખાઓ છે તેની સંખ્યા લખો તો આ પ્રકારનું ચિત્ર હોય તો એક અહીંથી બે ભાગ કરીએ તો સરખા તો એટલે એક તો થઈ ગઈ અને બીજો ભાગ ઊભો કરવો પડે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે એક ઊભીને કાઢી એટલે આપણે જવાબ કેટલો લખીશું અહીં બે લખીશું ચાલો આ રીતની જે છે એમાં એક ઊભો કરીએ તો પણ ચાલો જો તો પણ બે સરખા ભાગ થઈ ગયા અહીંથી દોરીએ તો પણ બે ભાગ સરખા થશે દેખાય છે બરાબર તો આમાં પણ સમિતિની રેખાઓ કેટલી છે બે દોરી તો પછી આ લોટા ટાઈપ છે આવું લોટામાં ક્યાંથી ભાગ કરવો પડે જો આડો દોરીએ તો અલગ પડે એટલે અહીંથી જ કરવો પડે લોટો એટલે અહીં કેટલા આવશે એક આવશે બરાબર ચલો પાછળ પછી તમે જો એનું ચિત્ર છે વાટકા જેવું છે વિદ્યાર્થી મિત્રો તો આમાં તમે જો આડો કરો તો ના મેર પડે ઊભો જ કરવો પડે એટલે અહીંથી આપણે ઊભો કરી દઉં હું ભાગ અને એક સમિતિ લખી દેવી પછી આ ચિત્ર છે એમાં જો આડું કરીએ તો આ બે અલગ થઈ જાય એટલે ઊભું જ કરવું પડે એટલે પાંચમાય સમિતિની રેખા કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો એક જ આવો પછી પતંગમાં જો આડું કરીએ તો આ અલગ પડી જાય એટલે ઊભો જ કાપ મૂકવો પડે આ રીતે અહીં જ સમિતિની રેખા આવે તો જ બે સરખા ભાગ થાય એટલે અહીં છઠ્ઠામાં કેટલો આવશે એક આવશે પછી સાતમામાં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો સમિતિની રેખા કેટલી આવશે એક મિનિટ હું પત્તું સેટ કરી દઉં તો સાતમામાં આપણે જોવા જોઈએ તો બે આવ કઈ રીતે હું તમને સમજાવી દઉં એ અહીંથી બે સરખા ભાગ કરી દઈએ મેં કહીથી કરી દે તમે ફૂટપટ્ટીનો જ ઉપયોગ કરો તો હાથથી દોરવા દીધો તાકુ પાસું થશે તો અહીં કેટલા કરું બે અવા લોક છે તો લોકમાં કેટલા આવું જો અહીંથી ના આવું બુચ કરવું પડે અહીંથી તો બે સરખા ભાગ આવે એટલે અહીં કેટલા કરું એક કરું ટેલિફોનમાં એવું હોય અહીંથી જ કરવા પડશે બરાબર છે બાકી સેટ થશે નહીં ઓકે તો નવમામાં કેટલા આવશે એક જ આવશે ખ્યાલ આવી ગયો તમને આ રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સાતમું જોઈએ જેના અંગ્રેજી મૂળાક્ષરોના અરીસાના પ્રતિબિંબ મૂળ મૂળાક્ષર જેવા દેખાય છે તેવા છ મૂળાક્ષર લખો વિદ્યાર્થી મિત્રો અહીં છ કીધા છે બરાબર તમારે પાછળ આપ્યા છે એ જ હું છ લખવાનો છું બરાબર કારણ કે અંગ્રેજી મૂળાક્ષરોમાં બીજા પણ આવી શકે છે પણ હું બીજા લખતો નથી નહીં તમને એવું લાગશે કે સાહેબે જવાબ જુદો લખ્યો પણ વાસ્તવમાં એ જવાબ પણ સાચો છે હું તમને સમજાવું છું તો પાછળ જવાબ આપ્યા છે એ હું લખી દઉં પહેલાં એ આવશે પછી ઓ આવશે પછી હું તમને સમજાવું પછી એમ આવશે પછી એચ આવશે પછી આઈ આવશે અને પછી વી આવશે કઈ રીતે તો જો અહીં અરીસો મૂકો તમને તો આવું ને આવવું પડશે ઓમો પણ એવું એવું પડે એમમાં પણ એવું એવું પડે પછી એચમાં પણ એવું પડે આઈમાં પણ પડે અને વીમો મો પણ પડે વિદ્યાર્થી મિત્રો બરાબર છે એવો ને એવો જ સેફ પડે એ રીતે તમે ડબલ્યુમાં પાડો તમે જો હું વધારાનું બતાવું તમને આ ડબલ્યુ છે તો આ ડબલ્યુમાં પ્રતિબિંબ તો એવું ને એવું જ પડશે વિદ્યાર્થી મિત્રો પણ હું ડબલ્યુ ના લખ્યો કેમ કે તમે પાછળ જવાબ જોવાના અને જોશો એટલે કહેશો સાહેબે અલગ લખ્યો એટલે મેં પાછળ તમારા જે જવાબ આપેલા છે એ જ જવાબ હું લખું છું બરાબર અને આ તમને સમજાવી દીધા હું આગળ જોઈએ જેના અંગ્રેજી મૂળાક્ષરોના અરીસાના પ્રતિબિંબ મૂળ મૂળાક્ષર જેવા દેખાતા નથી તેવા છ મૂળાક્ષર લખો તો જે પાછળ આપ્યા છે એ જ લખો હું પછી તમને સમજાવું આ બે પછી પાછળ એફ છે પછી એન છે પછી પી છે પછી એલ છે અને પછી એસ છે પેલા હું આ તમને સમજાવી દઉં એટલે તમને એક મનમાં ખ્યાલ આવી જાય કયા કયા હતા તો બી હતું તો બીનું પ્રતિબિંબ કેવું પડે વિદ્યાર્થી મિત્રો આવું પડે એટલે બી ના આવે ચલો એફ છે તો એફનું કેવું પડે આ રીતે પડે એટલે એફ એના જેવું ના આવે પછી પાછળ એન આપ્યું છે તો એનનું કેવું પડે એક ઓમ જાય ઓમ જાય અને પછી ઓમ પડે એટલે અલગ પડી જાય પછી પાછળ પી હતો તો પીનું કેવું પડે એ આવું પડી જાય એટલે એ પણ ના આવે ચલો એલ હતો તો એલ કેવો પડે આ પડે બરાબર પછી એસ હતો તો એસ કેવો પડે આ પડે ઓ પાછળ આટલા આપ્યા હતા એટલે મેં આટલા તમને સમજાય આના સિવાય ઘણા આવું સમજવું જોઈએ તો એક તો સી તો સી પાછળ જવાબ આપ્યો નથી મારે લખવો હોય તો હું લખી શકું તો સીનું કેવું પડે આવું પડે બરાબર પછી ડી તો ડીમો કેવું પડે આ રીતે પડે એટલે એવા જે પાછળ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો એના સિવાય પણ બીજા આવ બરાબર પણ જે પાછળ આપ્યા છે એ જ મેં લખ્યા છે વિદ્યાર્થી મિત્રો સમિતિ ધોરણ દસ સુધી તમારે પૂછાય છે બરાબર એટલે સમજી વિચારીને આગળ વધજો પછી નવમો નીચેના મૂળાક્ષરોના અરીસાના પ્રતિબિંબ દોરો એટલે શું કહે છે આ મૂળાક્ષરની સામે તમે અરીસો મૂકો અહીં તો કેવું પ્રતિબિંબ મળે અહીં મેં દોરી દીધું છે કે સમય બગડો નહીં એટલે એ તો એના જેવો જેવો જ પડે વિદ્યાર્થી મિત્રો બંને બાજુ સરખું છે માટે એલ કેવો પડશે તો આ રીતે પડશે એક્સ પણ એના જેવો જેવો જ પડે પી કેવો પડે તો આ રીતે પડે બરાબર મેં અગાઉથી દોરી દીધું છે સમય ન બગડે માટે ચલો દસમો જોઈ લઈએ સમિતિની બે રેખાઓ મળે એ રીતે નીચેના ચિત્રો પૂરો કરો તો એક સમિતિની રેખા છે એવું ને એવું ચિત્ર મેં મેં અહીં 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 દોર્યું 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 છે છે પ્રતિબિંબ પ્રતિબિંબ અને છે એટલે ચારે ચાર ભાગમાં તમારે સરખું પ્રતિબિંબ દોરી દેવાનું છે પછી અહીં જે ચિત્ર છે એવું જ અહીં દોર્યું છે એવું જ અહીં પણ છે અને એવું અહીં પણ છે તમારે પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ લઈને આવું આવું ચિત્ર દોરી દેવાનું છે પછી જેમાં સમિતિની એક રેખા હોય પછી જો એક રેખા હોય બે રેખા હોય ત્રણ રેખા હોય અને ચાર રેખા હોય તેવા ચાર ચિત્રો નીચેના ગ્રાફમાં દોરું તો જો પહેલું મેં અહીં દોર્યું છે આમાં સમિતિની રેખા કેટલી છે એક રેખા છે એ સમિતિની એક રેખા છે કઈ છે તમને બતાવી દઉં આ જો ટી ટાઈપ છે તો અહીંથી ઊભું લીટું દોરવું પડે મારે બરાબર તો જ સમિતિની રેખા શક્ય બનશે તમને ખ્યાલ આવી જશે તો અહીં હું દોરી દઉં છું તો જો એ આ સમિતિની રેખા એક થઈ ગઈ બરાબર ચલો અહીં તમે જુઓ તો લંબચોરસ દોર્યું છે તો આમાં સમિતિ કેટલાય હોય બે રેખા હોય આપણે આગળ આવી ગયું બે રેખા હોય અમાં કઈ રીતે તો એક ઊભું લીઠું જુઓ કેટલા છે એક બે તઈ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પાંચે દોરો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે એક આવશે લીટી ઊભી અને બીજી આડી આવશે બે સમિતિની રેખા હોય એટલે બીજો ચોરસ પણ આવી ગયો ચલો ત્રીજું શું કહે છે સમિતિની રેખા ત્રણ હોય ત્રણ રેખા હોય ત્રણ રેખા હોય તો ત્રણ રેખા હોય તો સમબાજુ ત્રિકોણ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તો આમાં કઈ ત્રણ હોય તો જો એક અહીંથી જાય એક આ આવશે પછી એક અહીંથી આવશે અહીંથી ચલો ઓકે અને એક અહીંથી આવશે આ ત્રણ આવશે ચલો પછી કેટલી છે ચાર દુ કીધું છે તો ચાર રેખા હોય તો લખી દઉં ચાર રેખા હોય તો ચાર રેખા માટે ચોરસ શબ્દ વપરાશે વિદ્યાર્થી મિત્રો કેટલા છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો ચારે આવે એક બે ત્રણ ચાર આટલો દોરી દઈએ આ એક પછી અહીંયા ચારે આવે એટલે આ બે પછી અહીં આવશે એ આ ઉભારો આ ત્રણ અને આ ચાર વિદ્યાર્થી મિત્રો મેં તમને સરસ મજાનું સમજાવવાનો પ્રયત્ન કરેલો છે તમને વિડીયો કેવો લાગ્યો એની મને કોમેન્ટ જરૂરથી કરજો તમારી કોમેન્ટથી મને ઘણી ખુશી મળતી હોય છે થેન્ક યુ